નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં પ્રકરણ 2 ભણીશું, જેનું નામ છે આકાર અને ખૂણા. બાળ દોસ્તો, આપણે આગળના ધોરણમાં અત્યાર સુધી આકારો ભણ્યા છે. તમને ખ્યાલ હશે કે આકારો આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળને કહીએ. હવે આ વખતે આપણે આ ધોરણમાં આપણે ખૂણાઓ ભણવાના છે. તમને પ્રકરણ 2 માં આકારો અને ખૂણાઓ આપેલ છે. આપણે પ્રકરણ ભણવાની શરૂઆત કરીએ તો બે બહેનો આવે છે. એકનું નામ છે રોહિણી તો બીજીનું નામ છે મોહિની. બંને બહેનો એકબીજાને અરસપરસ બેઠી છે, એટલે કે એકબીજાને આજુબાજુ બેઠા છે. બંને બહેનો દિવાશાળ લઈને અમુક આકૃતિ બનાવે છે. હવે આકૃતિ કેવી રીતે બનાવે છે? રોહિણી બોલે છે એવી જ રીતે મોહિની તેને ગોઠવે છે. પરંતુ આપણે જોઈ કે શું બંનેથી એક સરખી આકૃતિ બનશે? ખરે જોઈએ, પ્રથમ રોહિણી આકાર બનાવ્યો કેવો? પ્રથમ રોહિણીએ આકાર આવો બનાવ્યો, જેમાં દિવાશળી તેને ગોઠવી છે. કંઈક એને આવી રીતે દિવાશળી ગોઠવી, અને હવે શું કરે છે? તે મોહિનીને એ રીતે બનાવવાનો પ્રયત્ન કરવાનો કરે છે. હવે મોહિનીએ તે આકૃતિ બંધ છે કે ખુલ્લી તેવો પૂછ્યું. આકૃતિ પછી એની પાછી તેની બેન છે તે પૂછે છે કે આકૃતિ બંધ છે કે ખુલ્લી છે. એટલે શું કહે છે? રોહિણીઓ કહે છે કે તે બંધ આકૃતિ છે. બંધ આકૃતિ છે એટલે આ જુઓ, બધી બાજુ તેની બંધ છે, એટલે શું કહે છે કે તે બંધ આકૃતિ છે. મોહિની તેમાં કેટલી બાજુઓ છે? તો પ્રશ્ન મોહિની કોને કરે છે? રોહિણીને. તો કહે છે કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. એને કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે. રોહિણી તેમાં 6 બાજુઓ છે તેવો જવાબ આપે છે. હવે જુઓ, રોહિણીએ આ જવાબ દીધો પછી મોહિનીએ આવી આકૃતિ બનાવી. તેણે 6 બાજુઓ કરી, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 બાજુઓ તો થઈ, પરંતુ શું આ બંધ છે? ના, આ શું છે? અહીં જુઓ, તમે આ જોશો આ બંધ આકૃતિ બની નથી. તો જો તે બંધ આકાર છે ખરો? તો આપણે જે પહેલી પ્રથમ ખાલી જગ્યા છે એ આપણે ના લખીશું, કારણ કે આ બંધ આકૃતિ છે નહીં. હવે જુઓ, તેને 6 બાજુઓ છે ખરી? હા, તો 1, 2, 3, 4, 5 ને 6, 6 બાજુઓ છે, પરંતુ તે શું બંધ આકૃતિ છે નહીં. હવે બંધ આકૃતિ નથી એટલે મોહિની કહે છે હું બીજી વાર પ્રયત્ન કરું, અને બીજી વાર દોરવાનો કહું કે મારે એ આકૃતિ બને છે કે નહીં. તેને 6 બાજુ વાળો બંધ આકાર થઈ ગયો. હવે પછી તેને આ કરો, આમાં જોઈએ આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. આવી રીતે આ 6 બાજુ વાળો એક આકાર થયો, પણ શું તે આકાર રોહિણે બનાવ્યો તેવો છે? કરો જો તે 6 બાજુ વાળો બંધ આકાર છે. આપણને એવું પૂછે તો આ 1, 2, 3, 4, 5 ને 6 આકાર, 6 તો છે પરંતુ તે બંધ છે નહીં. તો આપણે આ શું કરીશું? 1, 2, 3, 4, 5 ને 6 તો આ બંધ છે, આ બંધ બંધ, એ આકૃતિ બંધ છે નહીં, એટલે આપણે ત્યાં ના લખીશું. હવે જો તે આકાર રોહિણે બનાવ્યો તેવું છે, તો રોહિણીએ આ આકાર બનાવ્યો છે, અને જ્યારે રોહિણી આ આકાર બનાવ્યો છે તેમાં પણ આપણે ના લખીશું. હવે શું થાય છે? મોહિની થાકી ગઈ છે. હવે તે શૈલી નામની છોકરીને પૂછે છે, તમારે પણ દોસ્તો કરવાનું? અમારા બે મિત્રો આવી રીતે અરસપરસ જવાનું, દિવાશળી લેવાની અને આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવાનો, જોવાનું કે બંને મિત્રોને તે આકૃતિ સરખી બને છે કે નહીં. હવે આ આકૃતિ ઉપરથી આપણે ખૂણાઓ જોઈએ. હવે બાળ દોસ્તો એમને શું કરે છે? એને બેનને કહે છે કે જો તે મને ખૂણાઓ રીતે આકૃતિ બનાવવાનું કહ્યું તો કદાચ તે સરખી બને. તો જુઓ, તે અહીં આવી રીતે ખૂણા કર્યો, આવી રીતે આ ખૂણા બને છે. જ્યાં જ્યાં આપણે નિશાની કરી તે શું બને છે? ખૂણા બને છે. જો તમે પણ કરે આ પ્રયત્ન કરજો, દિવાશળી લઈને બે દિવાશળી ભેગી કરજો, તો બે દિવાશળી ભેગી કરશો એટલે આવી રીતે એ ખૂણો બનશે, પછી આવી રીતે પણ બનશે. તમારે આ બધો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આ જે આકૃતિ કરી હતી આ કોણે કરી હતી? આ રોહિણીએ કરેલી હતી.
અને આપણા મમ્મીએ કરેલી હતી તો હવે જો આપણે અહીં પાસમાં કરીએ તો અહીં આ થશે અહીં આ થશે અહીં આ થયો અહીં આ બન્યો અહીં આ બન્યો અને અહીં આ પણ થશે તો આવી રીતે આ ખૂણા થયા અહીં બહારની બાજુ જો આવી રીતે થયો એવી જ રીતે આવી જશે અહીં પણ ખૂણા થાય છે તો તમારે પણ આવી રીતે દિવાસળ લઈને આ આકૃતિ બનાવવાની અને આ જે ખૂણા થાય છે તે તમારે જોવાના અહીં તમે આ ખૂણો કર્યો તો ખૂણો જોવો તો આ ખૂણો બને છે એવી જ રીતે તમે જો આવી રીતે ઊભી રાખો દિવાસળ તો પણ આવી રીતે ખૂણો બનશે તો બાળદોસ્તો આજે તમારે ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે દિવાસળ લઈને આ રીતે તમારે ખૂણા બનાવવાના છે અને તમારે આવી રીતે દોરવાનું તમે જેવી રીતે આકૃતિ બનાવી છે દિવાસળે એવી જ રીતે તમારે ચોપડામાં તે ખૂણો દોરવાનો છે હવે આપણે આગળ આ ખૂણાના કેટલા ખૂણા સમાન છે અને કેટલા નથી તે આગળ આપણે જોઈએ બાળદોસ્તો હવે આપણે અહીં જુઓ તમને અહીં આપેલ છે નીચે ત્રણ આકૃતિ અને અહીં તમને પ્રશ્ન આપેલ છે હવે આપણે અહીં જુઓ અહીં તમને અમુક રંગ આપેલ છે આ રંગ કે તમે જુઓ અહીં લીલો રંગ આપેલ છે અહીં પીળો રંગ આપેલ છે એ જ રીતે અલગ અલગ આકૃતિમાં તમને રંગ આપે છે અને તેના પરથી તમને પ્રશ્ન પૂછેલ છે તો તેના પ્રશ્નનો જવાબ આપણે જોઈએ કે આકાર જોઈને જવાબ આપવાનો છે કે રંગથી કરેલો ખૂણો કેવો છે તમને અહીં આવી રીતે એક આકાર આપેલ છે આ આકારમાં તમારે જુઓ અહીં તમને બે બાજુ કયો આપેલો છે કાળો કલર અને અહીં તમને સફેદ કલર આપેલ છે તો કયો કલરથી કરેલો છે કે ખૂણો મોટો છે તો અહીં આપણે આપશે લખવાનું કાળો રંગ છે તે ખૂણો મોટો છે હવે તમને અહીં જુઓ આકૃતિ પરથી આ જવાબ આપવાના છે તો પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે તો પીળો રંગ ક્યાં છે આ રહ્યો આ રહ્યો તો હવે જુઓ અહીં છે આકૃતિ નાની અહીં મોટી છે તો આ બંને સમાન ખૂણા થશે નહીં તમે જોઈને કહી શકશો કે આ ખૂણા કરતા આ ખૂણો મોટો છે તો પ્રથમ પ્રશ્નમાં આપણે શું લખશું ના હવે જુઓ બીજો પ્રશ્ન શું આવે છે કે લીલા રંગની દર્શાવેલ ખૂણા સમાન છે તો લીલો રંગ ક્યાં છે તમે અહીં જુઓ એક અહીં છે અને બીજો અહીં છે પરંતુ આ જો આ આકૃતિ અને આ આકૃતિમાં જોતા તમને લાગશે કે બંને ખૂણા સમાન છે વધારે ફરક દેખાતો નથી તો આપણે બીજો જે પ્રશ્ન છે તેમાં હા લખીશું તમે પણ મારી સાથે લખો તેમાં શું લખીશું હા હવે ત્રીજો જુઓ કે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે અહીંયા વાદળી રંગ છે અને બીજો અહીં વાદળી રંગ છે તો શું આવશે તો આવશે ના કારણ કે આ આકૃતિ મોટી છે અને આ આકૃતિ પરંતુ આ જે છે ખૂણો તે અહીં આની કરતા મોટો છે તો આપણે અહીં લખીશું ના હકાર દોસ્તો તમારી પાઠ્યપુસ્તક પર નીચે તમને પ્રવૃત્તિ જે આપેલ છે તે પ્રવૃત્તિ તમારે દિવાસળીની મદદથી જાતે કરવાની છે તમારે અલગ અલગ આકારો બનાવવાના છે દિવાસળીથી કયા આકારો તમે બનાવી શકો છો તે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે હવે તમને નીચે કોયડો આપ્યો છે એ કોયડામાં તમને શું કહ્યું છે કે છ દિવાસળી લઈ અને આઠ ત્રિકોણ બનાવવાના છે એવી જ રીતે બીજી દસ દિવાસળી લઈ અને પાંચ કે કેવી નવી પેટર્ન બનાવવાની છે બાળદોસ્તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બાળદોસ્તો તમે તે પ્રવૃત્તિ કરી હશે હવે આપણે આગળ આપેલ છે કે ખૂણો તપાસવાનું સાધન તો ખૂણો તપાસવાનું સાધન તમારી પાસે હશે આવી રીતે એ સાધન આવે છે અને તમે પરિકર પણ કહી શકો છો અહીં તમારે ટેકો રાખવાની એક હશે અને અહીં તમારે બેચ મૂકવાની છે તમે તે વસ્તુને ટેકો રાખીને તમે તેને સરળતાથી ગોળ દોરી શકો છો જો તમે આવી રીતે સમાન પેન લેશો તેને સરળતાથી તેને ગોળ કરી શકો હવે તમે જે લીધું છે પરિકર તેને આવી રીતે જોવો તો એક ખૂણો બનશે તમે જો આવી રીતે આ મૂકો તો શું બનશે ખૂણો બનશે અને તમે જો આ ખૂણો ક્યાં બનશે આ ખૂણો તમે આવી રીતે અહીં દોરી શકો છો તો આ જો આ ખૂણો બન્યો હવે તમે આ ખોલતા તમને અંગ્રેજીના એલ જેવું થશે તમે આવી રીતે ખોલો તો શું અંગ્રેજીનો એલ બનશે તમારે પ્રવૃત્તિ કરવાની છે
કે તમે તમારી પુસ્તક હશે એ પુસ્તકમાં તે પરિકરથી તમારે તેનું માપન કરવાનું છે તે ખૂણો જોવાનો છે તેવી જ રીતે તમારી પાસે કંપાસ હોય કે તમારી પાસે એવી કોઈ વસ્તુ હોય જેનાથી તમારે પરિકરથી તમારે તે માપવાનું અને તે ખૂણો કેટલો બને છે તે તમારે જોવાનું અને કહેવાનું કે શું તે કાટખૂણથી વધારે બને છે અથવા કાટખૂણથી નાનો બને છે તમે પાછળ બોલો એટલે તમને આવી રીતે એક આકારમાં થયેલો બનશે આ શું છે આ છે કાટખૂણ હવે જો આવી રીતે થાય તમે આવી રીતે માપો છો અને આવી રીતે થાય તો કાટખૂણથી નાનો બને હવે તમે માપો છો અને આવી રીતે આમ થશે તો કાટખૂણથી મોટો છે તમારે એ રીતે લખવાનું છે આપણે બીજા અમુક ચિત્રો જોઈ અને આપણે તે લખવાનો પ્રયત્ન કરીએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે કે તે કાટખૂણો છે કે નહીં અથવા તેનાથી નાનો છે કે મોટો છે બાળકો હવે તમે અહીં આગળ જુઓ તમને ખૂણો કાટખૂણો અથવા કાટખૂણાથી મોટો અને કાટખૂણાથી નાનો આવો આપેલો છે આ ચિત્રમાં તમારે જોવાનું કે આ કાટખૂણો બને છે કે નહીં એનાથી નાનો છે કે શું તો આપણે ત્યાં સાચાને નિશાની કરીશું પ્રથમ ઉદાહરણ તો તમને આપેલું છે કે આ કાતર છે તો કાતર મોટો છે તે કાટખૂણથી નાનો બને છે તો આપણે ત્યાં સાચાની નિશાની કરેલી આપેલી છે તમારે હવે એને પછી જો આ હાથ છે તમે તમારો હાથ પણ જોઈ શકો છો તો જે આ ખૂણો પડે છે તે કાટખૂણ છે તો શું આપણે ત્યાં પ્રથમમાં સાચાની નિશાની કરીશું હવે આ પતંગ છે તો પતંગમાં શું છે આ ખૂણો છે તે કાટખૂણો છે તો ના આ કાટખૂણથી નાનો છે તો ત્રીજામાં આપણે અહીં કરીશું હવે જો તમને સાંચી આવે છે આ જે ખૂણો છે તે શું છે લાંબો છે કાટખૂણાથી મોટો છે તો આપણે બીજો જે છે કામ તેમાં કાટખૂણાથી મોટો તેમાં કરીશું હવે અહીં તમને એક સ્ટ્રોકનું એક બોર્ડ આપે છે આ બોર્ડમાં તમે જુઓ તો તમને આગળ છે કાટખૂણો નાનો છે કે મોટો તો કાટખૂણાથી તે નાનો છે બાળકો આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકના જે ખાના આપેલા છે તેમાં અવલોકન કરવાનું કે આ જે આપેલ છે ચિત્ર તે કાટખૂણો બને છે કે તેનાથી નાનો છે કે મોટો અને સામે નિશાની પણ કરવાની છે આ પછીના પેજ ઉપર તમને આકૃતિ આપેલ છે અને નીચે ત્રણ પ્રશ્ન આપેલ છે તમારે તે પ્રવૃત્તિ જાતે કરવાની છે એમાં તમને ચિત્રમાં તમને કહ્યું છે કે જે કાટખૂણો લાગતો તેમાં આ કલર લાગતો જે કાટખૂણો મોટો એમાં બીજો રંગ વાપરવાનો અને જે નાનો હોય તેમાં પણ અલગ રંગ વાપરવાનો છે તમારે શું કરવાનું છે કે તે ચિત્રમાં જોઈને તમારે લીટીને ચિત્ર જોવા તેમાં જે કાટખૂણો બને છે એ નાનો છે કે મોટો તે જે રીતે સૂચના અંદર પેનની આપેલી છે એ પેનનો ઉપયોગ કરી અથવા તમે તમારા ઘરે કલર પણ લઈ શકો છો તે પ્રવૃત્તિ તમે જાતે કરજો એના પછી તમને આપે છે કે કોઈ જે તમને અંદર આપેલ છે પેટર્ન તે કયા પ્રાણી અથવા તો કઈ વસ્તુ સાથે તમે તે ખૂણો સરખાવી શકો જેવી રીતે પ્રથમ આપેલ છે મગર મગરને તમે શું જોવો તો કે કાટખૂણાથી નાનો છે કે મોટો તેનો મુખ નાનું લાગે છે એના પછી જો તો તમે તમારો હાથ લઈ શકો છો કે હાથ છે આ તમે જોવો તો આપણે જેવી રીતે અહીં જોયું એવી રીતે આ છે એ કાટખૂણાથી મોટો થઈ શકે તમે ત્યાં બાજુમાં તમારો હાથ દોરવાનો અને નીચે શું લખવાનું કે કાટખૂણ છે ત્યાર પછી ત્રીજું છે જે રીતે જે આકાર બનાવેલો એવી રીતે તમારે ત્યાં બાજુમાં ચિત્ર દોરવાનું અને નીચે લખવાનું કે આ આકાર કાટખૂણથી મોટો છે કે નાનો છે હવે પછીની પ્રવૃત્તિ છે તે આપણે કરીએ હવે બાળકો તમને એક કાગળની પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ આપણે કરીએ પ્રથમ તમે એક આ ચોરસ કાગળ લો તેને વચ્ચેથી આવી રીતે વાળી આમ આને વાળી દેવાનું ત્યાર પછી આ કાગળ છે ચલો તમે પણ એક આ કાગળ લો મારી સાથે વાળો આ એક કાગળ લીધું તેને અડધેથી વાળી દીધું હવે અહીં તમે આ વાળી લો પછી તેને વચ્ચેથી વાળી દો હવે આ વચ્ચેથી તમે તેને વાળી દીધું હવે આના બે ભાગ થઈ ગયા હવે તમારે શું કરવાનું આ છે તેને અડધું એક વાળી અને હવે પછી તમે આ જોશો તો આ કયો જુઓ તો આ તમને કાટખૂણ બન્યો છે તમે આ પ્રવૃત્તિ કરો ત્યાર પછી તમે આ કાગળની રમતથી કાટખૂણથી નાનો પણ કરી શકો અને કાટખૂણથી મોટો પણ કરી શકો
હવે આપણે નીચે પ્રવૃત્તિ આપી છે કે તમારા શરીરના અંગોમાં કદાચ તમારો હાથમાં તમે એને આવી રીતે કાટકોણ કરો, તેનાથી મોટો રાખીને કાટકોણથી મોટો કરો, અથવા તો હાથને ઓછો કરી અને કાટકોણથી નાનો કરો. એવી જ રીતે તમે પગમાં પણ પગને વાળો, કાટકોણ કરો અથવા તો પગને ઓછો વાળીને કાટકોણથી નાનો કરો. આવી જ રીતે તમારા શરીરના અંગોથી તમે કાટકોણની નિશાની કરી શકો છો કે નહીં એ તમારે જોવાનું છે. આપણે આ પ્રકરણમાં અત્યાર સુધી ભણ્યા તે અહીં લઈ રાખશું. આપણને આજે જે પ્રવૃત્તિ કરવાની કહી છે તે હોમવર્કમાં આપણે પ્રવૃત્તિ કરીશું. જે પાઠ્યપુસ્તકમાં આપણને પૂરવાનું કહ્યું છે તે આપણે પૂરશું. આકાર ને પૂરા આપણે જોયા. તમે આકારો પણ ભણ્યા કે આકાર ચોરસ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ એવો અને ખૂણાઓમાં આપણે કાટકોણ જોયો, લઘુકોણ અને ગુરુકોણ આવી રીતે આપણે ભણ્યા. એમાં આપણે દાખલા પણ જોયા. આજે બાળદોસ્તો તમને અહીં આપેલ છે એક કેરમ. આ કેરમ અપુ અને ટીકુ રમે છે. અપુ છે તેનો દાવો આવે છે. હવે શું કરે છે? અપુ છે એ રાણીને અંદર નાખે છે અને ત્યારે ટીકુ વિચારે છે કે આ તો એકદમ ખૂણો બન્યો. અહીંથી ફેંકતા આવી રીતે આ ખૂણો બન્યો. અહીં જો આવી રીતે આ શું બન્યો? ખૂણો બન્યો. હવે તમને નીચે પ્રશ્ન આપ્યો છે કે ત્રણ બિંદુ છે, આ ત્રણેય બિંદુમાંથી કયા બિંદુ એ જો તેને સ્ટ્રાઇક પર, એટલે કે અહીં કયા બિંદુ પરથી તેને અહીં ફેંક્યો હશે જેથી કરીને રાણી સીધી અંદર જશે. હવે જો બાળ દોસ્તો તમે અહીં આવી રીતે કરો તો અહીં નિશાન બને તો ન બને, અહીં આવી રીતે કરો તો આ નિશાન બને ન બને. આ એક ખૂણાથી આમ કરતા અહીં પહોંચશે અને અહીં રાણી અંદર પણ જશે. તો જ્યાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે એ લખવાનું છે. હવે ઘડિયાળના રૂપે પણ તમે આ ખૂણાઓ જોઈ શકો છો. અંશમાં તમે જુઓ 90 અંશનો ખૂણો બને તેને આપણે શું કહીએ છીએ? કાટકોણ ખૂણો કહીએ છીએ. હવે અંશને તમે કેવી રીતે આવી રીતે ટપકા મંડાથી પણ દર્શાવી શકો છો? તો બાળ દોસ્તો તમારે આગળ ઘડિયાળના રૂપે એક પ્રવૃત્તિ આપેલ છે અને તે પ્રવૃત્તિના દાખલા પણ આપેલ છે. જે પ્રશ્નો છે તેનો જવાબ આપણે મેળવીએ અને તે પ્રવૃત્તિ પણ જોતા જઈએ. દોસ્તો તમારે એક કાગળ લેવાનું છે. આ કાગળને આવી રીતે ગોળ કાપવાનું છે. કાગળ લીધું એને ગોળ કાપવાનું છે. ગોળ કાપ્યા પછી એને આવી રીતે અડધું વાર શું કરવાનું? ગોળ કાપી નાખ્યું પછી એને અડધું વાળવાનું. ત્યાર પછી આપણે આ જો કાગળ સાથે આને પ્રવૃત્તિ કરી. બળદોસ્તો મારી સાથે તમે પ્રવૃત્તિ કરો. આવી રીતે એક ગોળ પેચ લો. હવે શું કરવાનું? એને અડધું આવી રીતે વાળી દેવાનું. જેવી રીતે આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યા છે આમાંને અડધું વાળી દીધું. તમે પણ મારી સાથે કરો. ચાલો પેલા ગોળ આપી લો, આવી રીતે એક આખું ગોળ કાપી લો, ત્યાર પછી તેને અડધું આવી રીતે વાળી. હવે આપણે જુઓ બુકમાં શું કહ્યું છે કે વાળીને પછી એનો આ કટકો છે તેને પણ વાળવાનો છે. આ છે તેને આવી રીતે ભેગો કરી દો. એટલે જુઓ આવી રીતે એક ખૂણો બનશે, આવી રીતે બનશે. હવે એને પણ આમ વાળી દો, એને પણ એક વાર વાળી દો. એટલે શું થશે? આવો એક નાનો એવો પડકો બનશે. હવે તમે આને છે એ ખોલો. હવે તમે આ આખું પેજ છે એ ખોલો એટલે તમને આવા આકાર દેખાશે. જેમ આ ગોળ દોર્યું છે એમાં જુઓ જેવી રીતે આમ આકાર દેખાય એવી જ રીતે તમારા કાગળમાં પણ આકાર દેખાતા હશે. જે જો અહીં છે, અહીં છે, અહીં છે, આ બધા શું છે? આકાર પડેલા છે જે તમને ઘડિયાળ રૂપે આપેલ છે. ગોળ ઘડિયાળમાં આવી રીતે હોય છે. જો આ શું છે? આ તમારે આકાર પડેલા હશે આવી રીતે. હવે દરેક આકાર છે તેમાં આપી દો. અહીં જો આ કાટકોણ બન્યો હશે, આ 90 અંશ,
હવે આ કાટકોણ નથી તેના કિનારો છે આ 45 અંશ હવે એ જો આ તમને સીધી લાઈન દેખાતી હશે તે છે 0 અંશ અને હવે આ છે અહીં અડધો નિયમ છે તો એનો અડધો આ બાજુ થાય તો 180 આવી રીતે તમારે કાગળમાં ફરતું કરી અને છેલ્લે તેનો માપ લખવાનું છે જેવી રીતે તમને અહીં દેખાશે તો જુઓ અહીં કેટલો થશે 90 અંશનો થશે તો આ શું બની ગયો કાટકોણ જો આ કાટકોણ બની ગયો તેનાથી અડધો છે તો આ શું થયો 45 અહીંયા ડિગ્રી 90 હવે અહીં જો આ પણ 45 હશે અને આ છે તે 180 આ 90 આ 90 અહીંથી આ પણ 45 હશે આ જે છે તે પણ 45 હશે અને આ આખું છે તે 90 હશે અહીં 180 થશે એવી જ રીતે આખું છે તે 90 હશે અને આખું છે એ 180 તો 360 ગોળ બને આખો ગોળ છે તે 360 અંશ બનશે આપણે માત્ર 180 સેલ્સિયસ અને 90 આવી રીતે આ ખૂણો બને છે તે ભણવાનું છે આપણે નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે કે કાટકોણ છે તે કેટલા અંશે 90 અંશ ખૂણો બને ત્યારે કાટકોણ કહેવાય છે કાટકોણનો અડધો કેટલો થશે અહીં અડધો જુઓ તો પહેલામાં 45 અંશ લખો અંશ લખો 45 અંશ પછી શું છે આ 90 તમને જે ત્રણ પ્રશ્નો આપેલા છે તેની વાત છે પ્રથમ બે અને ત્રણ એવા પ્રશ્નો તમને આપેલ છે પ્રથમ તો આપણે જોવાનું કે કાટકોણ ક્યારે બને 90 અંશનો ખૂણો હોય ત્યારે શું બને કાટકોણ આ શું છે કાટકોણ તો તમને પ્રશ્ન શું આપેલો છે કે કાટકોણનો અડધો કેટલો થશે તો અહીં 45 અંશ લખો પહેલા કાટકોણનો ત્રીજા ભાગનો 0 અંશ લખો અને તેનું બહુમુખ કીધું છે તો બહુમુખ તો જો અહીંથી આખું તો આપણે જોયું કે આ એક છે અને અહીં બીજો તો કેટલો ખૂણો બન્યો 180 નો તો આવી રીતે તમે ત્રણના જવાબ લખો હવે નીચે એક પ્રવૃત્તિ તમને આપેલ છે તેમાં પૂછેલું છે કે જે આપણે કેરમની આગળની જે રીત જોઈ જે રમત જોઈ તેમાં જે ખૂણો બનતો હતો એક થી જઈ રાણી જતી હતી આ કેરમમાં તમે જોયું કે અહીં તમને બિંદુ આપેલા હતા એ બી ને સી તો આપણે આ બિંદુથી જે આ ખૂણો જોયો એ તમારે જાતે માપ કરીને જોવાનું છે કે ખૂણો કેટલા અંશનો બને છે હવે આપણે બીજી એક પાછી વિમાન બનાવવાની પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ પણ આપણે જોઈએ અને તેના ઉપરથી જે પ્રશ્નોના જવાબ આપણી પાસે માંગ્યા છે તે આપણે આપીએ બાળદોસ્તો અહીં તમને વિમાનની પ્રવૃત્તિ આપેલ છે તો આપણે જોઈએ પ્રથમ એક ચોરસ કાગળ લેવાનું છે જેવી રીતે આપણે આને પહેલાની પ્રવૃત્તિમાં ગોળ લીધું એવી રીતે હવે અહીં જોશો તમને બધાને વિમાન બનાવતા તો આવડતું જશે તમારે અહીં એ વિમાન બનાવવાનું છે તમે ચાલો તમારા કાગળમાં વિમાન બનાવો પછી તેને વાળી દેવાનું હવે શું કરવાનું છે અહીં વાળી દીધા પછી તેને આવી રીતે ત્રિકોણ કરવાનું છે અહીં તમે જે લીધું છે તે જ તેને ઉપરનો ભાગ વાળીને આવી રીતે ભર જેમ બનાવવાનો છે એ ભાગ વાળી દીધો પછી આ ભાગને અહીં નીચે એટલે કે અહીં ક્યુ આપણે એ આપ્યું છે અહીં આ ક્યુ આવી રીતે આ વાળી અહીં વાળી દો એટલે બોક્સ જેવો તમને એ કવર જેવું થઈ જશે આને અહીં આવી રીતે વાળી દો એટલે આવી નિશાન તમારે થઈ જશે હવે જો આ વાળી દીધા પછી આ ભાગ છે એને અંદર વાળી દો આ ભાગ છે તેની અંદર વાળી દો જ્યાંથી તમે લાઈન કરી છે એને આટલો ભાગને અંદર વાળી દો અને આ ભાગને આપણે અંદર વાળી દઈશું એટલે કે તમને આવું બનશે અને આ જે નીચે છે એ ત્રિકોણ બનશે જો તમે આ ભાગને આની અંદર વાળી દો આ ભાગ છે એને આની અંદર વાળી દો એવું ત્રિકોણ બનશે હવે એને શું કરવાનું ઉલટાઈ દેવાનું આ ઊંધું છે એને આમ સીધું કરી દો એટલે આવું થશે આવું થશે એટલે આ ત્રિકોણ છે અહીં બહાર આવશે અને એને અંદર વાળી દો એટલે કંઈક આવું બની જશે હવે પાછું આ જે બની ગયું
એને આમ કરીને આમ ભેગો વાળી દો. આ જે લાઈન આપેલી છે એ લાઈને એને ભેગો વાળી દો. હવે આવી રીતે કંઈક તમને બનશે અને પછી એને પણ આની સાથે વાળી દો. હવે આ તમે આખું કોશો એટલે શું બનશે? એટલે બનશે વિમાન. હવે આ વિમાન ખોલીને તમારે કરવાનું છે કે આ કેટલા અંશનો ખૂણો બને છે? 45 અંશનો બને છે, 90 અંશનો બને છે, 180 અંશનો, આ કેટલા અંશનો ખૂણો બને છે એ તમારે કહેવાનું છે. બાળ દોસ્તો, આગળ તમને યોગ દ્વારા પ્રવૃત્તિ આપેલ છે જેમાં તમે યોગ કરતા તમારો ખૂણો બનતો હશે. તમે એ ચિત્ર જોઈને જુઓ તો તમને ખ્યાલ આવતો હશે કે યોગ કરે છે અને યોગ કરતા તમારા જ્યારે આપણે પ્રથમ જ્યારે પ્રથમ શરૂ કર્યું ત્યારે આપણે હાથને ખૂણેથી તમે કાટકોણ બનાવ્યો હતો, તો એમાં જ તમે પગથી પણ તમે કાટકોણ બનાવ્યો તો ખૂણા જોયા હતા. તો યોગા કરીએ ત્યારે આપણા હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય છે, તો પછી હાથના અને પગના ઉપયોગથી ખૂણાઓ બને છે. તમારે પ્રવૃત્તિ કરવાની, તમારે ડી નામની રમત છે તે આપણે રમીશું. અને આપણે કઈ રમત ના આવીશું? ડી. તમે આ રમત તમારા દોસ્તો સાથે રમી શકો છો. તમારે 3-4 દોસ્ત ભેગું થવાનું, તમારે મિત્રોને તમારે આકાર આપવાનો કે આ ખૂણો બનાય, અથવા તમે ખૂણો કહો કે તમે આટલા ખૂણો છે તે પ્રમાણે યોગા કરો. જો તમારો મિત્ર છે એ કરે નાખે પછી તમારે તમારી પાસે કંપાસમાં તમારે આવું એક સાધન હશે છે ને, આના આધારે તમારે એ માપ જોવાનું છે જે તમને ચોપડીમાં આપેલ છે. તમારા કંપાસના બધા સાધનો લો, એમાં તમારે આ હશે. ત્યાં જો અહીં 90 લખો, અહીં તમને આવી રીતે આ માપ આપેલા છે. એના દ્વારા તમારે તમારો મિત્ર જે કરે એ અને તમે જે ખૂણો ધાર્યો છે એ બંને જોવાનું અને બંનેમાં કેટલો સરખો છે તે તમારે જોવાનું છે. હવે તમને આવું એક કોષ્ટક આપેલ છે. આ કોષ્ટકમાં ખૂણો દોરો આવી રીતે તમને 3 ખાના આપેલા છે, તેમાં આવી રીતે તમને આપેલ છે. ખૂણો દોરવાનું, અનુમાન લગાવવાનું છે તમારા મિત્રોએ, પછી તમારે તેનું માપ લખવાનું છે અને પછી તમારે શું કરવાનું, તમારા મિત્રોને માપ એટલે કે ગુણ આપવાના છે. આપણે પહેલો ખૂણો દોરી, પહેલો ખૂણો મેં આ દોર્યો. હવે તમે અનુમાન લગાવો તો કે આ કેટલાનો છે? વેરી ગુડ, ઘણા બધાનો સાચો જવાબ છે. આ કેટલાનો છે? તમારા મિત્રોએ આ અનુમાન લગાવવાનું છે કે કેટલા અંશનો છે. પછી તે કેટલા અંશે અનુમાન લગાવીને તે શું કરશે? તેઓ આકાર બનાવશે. હવે આ આકાર બનાવી લીધા પછી અહીં તમારે સાચું માપ લખવાનું છે. તાખમો છે એ કેટલા અંશનો હશે? 90 અંશનો બનશે. હવે તમારા મિત્રોએ શું આ અનુમાન લગાવીને સાચો કર્યો છે? જો હા તો આપણે તમે તેને 5 માર્ક અથવા તો તમને જે અનુકૂળ, તમે 10 માર્ક આપવા હોય તો 10 માર્ક, 5 માર્ક આપવા તો 5 માર્ક દઈ શકો છો. બીજો તમે ખૂણો આવી રીતે કદાચ કરો તો કયો ખૂણો છે? તમારા મિત્રોને અનુમાન લગાવવાનું કહેવાય. જો એ સાચો નથી કહેતો, એ કહે છે કે આ છે, એને વિચારી લીધું અને કહે છે કે 180 અંશનો બને છે, તો આ શું થઈ ગયું? ખોટું. કારણ કે આ 90 છે તો 90 નો અડધો આ કેટલા નો થયો? 45 નો થયો. આ શું થઈ ગયું? ખોટું. તો એને કેટલો માર્ક આવશે? 0 માર્ક આવશે. હજુ તમે ત્રીજો દોરો અને આવી રીતે આ દોરો છો તો જુઓ અહીં તમે આવી રીતે આપણું જોશું તો જો અહીં તો 90 અંશનો બનશે, અહીં 90 અંશનો બનશે, 90 ને પછી પાછા અંદર 45 ઉમેર્યો, તો તમે જો આ કયો ખૂણો બન્યો છે તે તમારે કહેવાનું છે. હવે તમે અહીં 90 છે એની અંદર 45 ઉમેરી દો, 5
અને 9 ને 4 કેટલા થશે 10 11 12 ને 13 હવે જો તમે આ અંશમાં લખ્યું જો તમારા મિત્રોએ આટલું કર્યું છે કે નહીં તમારી પાસે આ સાધન છે એની માપથી તમે એક કોણ માપી શકો છો આ તો એને માપ આપવાના નથી તો તે નહીં આપવાના તમે જે કોણ બનાવ્યો તમે અનુમાન લગાવ્યો તે તમારો મિત્રોએ અનુમાન સાચું લગાવ્યું છે કે નહીં તે તમારે જોવાનું છે બાળ દોસ્તો અહીં આપણું પ્રકરણ 2 આકાર અને ખૂણાઓ પૂર્ણ થાય છે આશા છે કે તમને આકાર અને ખૂણાનું માપ ખ્યાલ આવ્યો હશે આજે આપણે હોમવર્ક આપીશું તમારે એક કોષ્ટક બનાવવાનું છે એ કોષ્ટકમાં તમારે 90 અંશ 45 અંશ અને 180 અંશ એવી રીતે ખૂણાઓ લખવાના તે દોરવાના અને પાંચ સામે તેનું માપ લખવાનું આ ઉપરાંત તમને જ્યાં પણ ખાલી જગ્યા આપેલ છે એ આપણે ભણ્યા છીએ એ તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાની છે હવે બાળ દોસ્તો જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે આનાથી આગળ ભણીશું કોઈ નવું પ્રકરણ સાથે આપણે મળીશું થેન્ક યુ અસ્તુ